આજે માણસાની અંદર અહીંયા ભાઈ બેસી જાઓ બધા, હા બીજા બધા બેસી જાઓ જેથી બીજા જોઈ શકે. મીડિયા મિત્રોને થોડીક વિનંતી કે થોડુંક સેટ કરીને એ પણ, નહીં નહીં એમની જરૂર છે, આજે એમને એટલે જ બોલાયા છે, આજ તો ઘણા બધાની વાટ લાગવાની છે. હું જય સરદાર બોલું, બે હાથ ઉપર કરીને, બે હાથ ઉપર કરીને 11 વખત જય સરદાર બોલવાનું છે. કોઈનો હાથ નીચે ન રહેવો જોઈએ, મુઠ્ઠી કચકચાવીને બંધ રહેવી જોઈએ. અને પટલાળીના પેટે જન્મ્યા છીએ એવું આખા ગુજરાતને આજે ખબર પડવી પડે. અને એવા શક્તિશાળી અવાજથી અહીંયાથી તમારે જ્યાં 35 કિલોમીટર 182 નપુસકો બેઠા છે એના કાને અવાજ પહોંચવો જોઈએ, જય સરદાર, 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 જય સરદાર. હું લોકોને કહેતો થોડાક સમય પહેલા, હમણાં હું સૌરાષ્ટ્રના ગીરમાં ગયેલો અને મને ઘણા બધા લોકો એવું કહેતા કે સિંહ જોવો હોય તો ગીરના જંગલોમાં અવાય, જૂનાગઢના જંગલોમાં અવાય. પણ આજે હાર્દિક પટેલ છાતી ઠોકીને કહેશે કે સિંહો જોવો હોય તો માણસાની ધરતી ઉપર અવાય, આ સિંહો છે. ઘણા બધા અવરોધો આવ્યા, ઘણા બધા લોકોએ દબાવવાનો પ્રયાસ કર્યો, ઘણા બધા લોકોએ આરોપ પ્રત્યારોપો લગાવ્યા. એ આપણા છે ભાઈ, એ દેખાડશું જોશે. ઘણા બધા લોકોએ આરોપ પ્રત્યારોપો લગાવીને આજનો આ કાર્યક્રમ, આજનો આ કાર્યક્રમ ન થાય એના માટે પોલીસ કોર્ડન કરી લીધી આખા માણસાની આજુબાજુમાં. પહેલા મંજૂરી આપી, પછી મંજૂરી રદ કરી નાખી. હવે એટલું ખાલી મનની અંદર વિચારી જોવે પાણી વગરના રૂપાણીજી કે જો પોલીસે મંજૂરી કાયદેસરની આપી હોત તો આ રેલો છેક માણસાની બહાર પહોંચ્યો હોત. શા માટે તમે રોકી રહ્યા છો? આચારસંહિતા લાગુ પડી ગઈ છે, ગુજરાતની અંદર કોઈ પણ ધારાસભ્ય નથી કે કોઈ પણ મુખ્યમંત્રી નથી. આચારસંહિતા એટલે ચૂંટણી કમિશન દ્વારા હવે ગુજરાત ચાલવું જોઈએ. અને અહીંયાના જિલ્લા એસપી, અહીંયાના કલેક્ટર એવું કહે છે કે અમને ઉપરથી દબાણ કરે છે, અમને ઉપરથી પ્રેશર કરે છે, એટલે આજની માણસાની સભાની મંજૂરી કેન્સલ કરીએ છીએ. અરે ભાઈ, અમને કોઈ જ મંજૂરી ને કોઈ જ મંજૂરીની જરૂર નથી, અમે એમ નામ પણ આવી ગયા છીએ. મૂર્ખ સમજે છે. શા માટે આજનું જે આયોજન છે એ એટલા માટે તમારા મંજૂરી રદ કરી કે આવો ડરાવવાનો માહોલ બનાવીશું, પોલીસને ઉભી કરીશું, એટલે લોકો નહીં આવે, લોકો ડરશે. પણ એમને નથી ખબર કે અમે ઈમાનદાર પોલીસથી ડરીએ છીએ, ભ્રષ્ટાચારી પોલીસથી ક્યારેય ડર્યા નથી. જે લોકો ઈમાનદારીથી પોતાની નોકરી કરશે, જે લોકો માન સન્માન આપશે, અમે તેનાથી ડરવા વાળા છીએ. અમે સાચા છીએ, સત્યના માર્ગે દોડીએ છીએ. સ્વાભાવિક રીતે થોડી ઘણી જીત મોડી છે, પણ પાછા અમે પડવાના નથી. અમે શું માગ્યું? હું છેલ્લા કેટલાય દિવસથી વિચારું છું, ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર ફક્ત અને ફક્ત સમાજનું ભવિષ્ય માગી રહ્યા છીએ. ભ્રષ્ટ શિક્ષા બની ગઈ છે, એટલા માટે કહીએ છીએ કે અમને અનામત આપો જેથી અમે યોગ્ય શિક્ષણ લઈ શકીએ. અમે એવું કહીએ છીએ કે તમે શિક્ષણ આપો છો, શિક્ષણની અંદર જે પૈસા અમે ખર્ચીએ છીએ, અમારી મારા પેટે જન્મ્યા છીએ, અમારા બાપા 10 વીઘા જમીનની અંદર ખેતી કરે છે, અમે પણ ઈચ્છીએ છીએ કે સૌરના ઘરે પેદા થયા છીએ એટલે અમને પણ રોજગારી મળવી જોઈએ. અમે એનાથી વિશિષ્ટ માગ્યું શું? નહીં. અમે શું માગીએ છીએ? અમે આખા ગુજરાતની અંદર દોડીએ છીએ, આખા ગુજરાતની અંદર ફરીએ છીએ, 5 વીઘા જમીનની અંદર આખો દિવસ મહેનત કરીએ, આખો દિવસ ખેતી કરીએ, કઈ ઉગે ન ઉગે ક્યારે કોઈ ચિંતા નથી કરી. અને આજે સન્માન સાથે
જે સમાજ રોડ પર બહાર નીકળ્યો છે, ચાહે પટેલ હોય, ચાહે ચૌધરી હોય, ચાહે ઠાકોર હોય, ચાહે બ્રાહ્મણ હોય, ચાહે રાજપૂત હોય, કોઈ પણ સમાજ હોય, ચાહે દલિત હોય, ચાહે મુસલમાન, રોડ પર નીકળો, તમે ગોળી મારો, ગોળી મારો, લાઠીઓ મારો, અરે કયો આ જન્મની દુશ્મની લો છો? 25-25 વર્ષથી સત્તામાં બેઠા. એક સમય હતો મારા બાપ દાદા અંગ્રેજો સામે લડતા, અંગ્રેજો જે ગોરાઓ સામે લડતા, આજે અમારો વારો આવ્યો છે તમારા જેવા ચોરો સામે લડવાનો. અમે છાતી ઠોકીને લડવાના છીએ, એમાં ક્યાંય પાછા નથી પડવાના. હમણાં પાછું નવું આવ્યું હતું, પેલું ટીવી ની અંદર સીડી બનાવી આ લોકોએ, અને સીડી બનાવીને હાર્દિક પટેલ ને ખરાબ બતાવી દો, હાર્દિક પટેલ આવો છે તેવો છે. અરે ભાઈ આવો દાવ ટીવી વરાના છોકરા ઉપર ન લગડાય. ગુજરાતની જનતા 23 વર્ષના વિકાસની સીડી જોવા માંગતી હતી, કોઈ નાના છોકરાની સીડી જોવા નથી માંગતી. તમે કઈ હદ સુધી રાજનીતિ કરો છો તમે એ સમજો, મૂર્ખ છો તમે અને હું, તમે અને હું મૂર્ખ છીએ કે આવા નેતાઓને આપણે સત્તા પર બેસાડ્યા જે સાચા સમયે વિકાસ કે ગુજરાતના હિતની નહીં, લોકોને બદનામ કરવાની વાત કરે છે. શરમ આવી જોઈએ આવા લોકોને કે ગુજરાતની અંદર રોડ રસ્તા, સારું શિક્ષણ, યુવાનોને રોજગારી, ખેડૂતોને યોગ્ય ભાવ આપવા જોઈએ, મહિલાઓની સુરક્ષા જોઈએ, એની જગ્યાએ કોઈકને બદનામ કરવા નીકળ્યા છીએ. 2007માં સંજય જોશીને બદનામ કર્યા, હવે આપણને. હું તો ઘણી વાર રાજી થઉં કે 23 વરાની ઉંમરે આવું બધું થઈ જાય, 50 વરાની ઉંમરમાં ચિંતા નહીં, બદનામ કરે. અરે શરમ આવી જોઈએ તમને, તમારી રાજનીતિ તો જો કઈક વ્યવસ્થિત રાજનીતિ કરો તો યોગ્ય. હમણાં અમે આવતા સરજવથી આવ્યા, અમુક અમુક યુવા મોરચાના વ્યસન બંધી છે, નો ડાઉટ દારૂ બંધી છે, પણ દારૂ પીને આવેલા હતા એટલે કેવું પડે, દારૂ પીને આવેલા ગાડી પર પથ્થરમારો કરે, જેમ તેમ ધમકીઓ આપે, પૂતળા સળગાવે. અરે ભાઈ રાજનીતિ કરવી હોય તો છાતી ઠોકીને કરો. વાર વાર કહું છું કે તમારે અમારી સામે લડવું હોય તો બે રસ્તા છે. પહેલો રસ્તો તમે કહો કે અમારે કાયદેસર લડવું છે, તમે તૈયાર છીએ, કાયદેસર લડો, કાનૂન વ્યવસ્થા સાથે લડો. અને તમે એવું કહેતા ગુંડાગર્દીથી લડવું છે તો છાતી ઠોકીને ભાજપ સામે ગુંડાગર્દીથી લડવા તૈયાર છીએ, પણ મુદ્દાસર લડો, મુદ્દાસર લડો એવું કહીએ છીએ. પણ સમજ પડતી નથી, 25-25 વરાઈ કાન નાક બધું જતું રહ્યું, સત્તાના લોભીઓ બની ગયા છે. એ મન ફાવે એમ કામ કરે, મન ફાવે એમ ચાલ્યા કરે, કેમ કે અહીંયા બધે લખ્યું છે. આ એવું સમજે છે કે અમે મૂર્ખ છીએ, મૂર્ખ એવું લખ્યું છે. તમે અને હું આ ગુજરાતના નાગરિક નથી, ખાલી અહીંયા એટલું લખાવવાની જરૂર છે કે હું ગુજરાતી પણ મૂર્ખ છું, કે આ 25 વર્ષથી જે ગુજરાતની જનતા પર અત્યાચાર કરે છે, ગોળીઓ મારે છે, લોકોનું છીનવી લીધું, પણ કાંઈ નહીં. અહીંયા ખેડૂતો વધારે છે, હમણાં બાપા આવ્યા હતા ચૌધરી સમાજમાંથી, અહીંયા પટેલો ઘણા બધા ખેડૂત છે. મારે બધાને પૂછવું છે, પહેલા તો તમને બધાને અભિનંદન આપું કે આ વખતે કપાનો ભાવ 1200-1500 રૂપિયા મળી ગયો, તમને બધાને અભિનંદન આપું, તમને બધાને અભિનંદન આપું. અહીંયા યુવાનો છે બધાને, કે બધાને રોજે રોજ રોજગારી મળે છે, લગભગ બધા અહીંયા પીએસઆઈ ને બધા મામલતદાર ને બધા તલાટી ને બધા નોકરીઓમાં છે બધા યુવાનો. અહીંયા બધા ખેડૂતોને અપીલ કરું ને વિનંતી કરું ને અભિનંદન આપું કે તમારા એરંડાના ભાવ 900-1000 પહોંચી ગયા. તમને બધાને અભિનંદન આપું કે તમને વીમો સમયસર મળી ગયો, પ્રીમિયમ તો ભર્યું હતું પણ વીમો મળી ગયો. આટલા બધાય ચિંતામાં, આટલી બધી મુશ્કેલી, તોય ટીવી આવે ને સાહેબ આવીને બે આંવળા પડી જાય એટલે કે આપણો સાહેબ. એ જ જૂની કથા, એ જ જૂની સિસ્ટમ, એમાં કાંઈ જ નવું નથી. તમે ગુજરાતની અંદર પરિસ્થિતિ જોવો, ગુજરાતની અંદર પરિસ્થિતિઓને વાકેફ બનો. ક્યાં છે તમારા રસ્તા? આ રસ્તાને જોયા માણસાના ધૂળ ધૂળ, એને જાણે કોઈ બિચારો મેકઅપ મેકઅપ કરીને ગયો તો મોઢાના રમણ ભમણ થઈ જાય એવા તમારા અહીંયાના રસ્તા છે. આ પાછળના રસ્તે ને આવ્યો, ખબર નહીં બે વખત સ્પ્રે મારો પડ્યો એટલી તો ગટરો છે, અને છતાંય કે હું વિકાસશીલ ગુજરાત, હું છું વિકાસ, હું છું ગુજરાત. આ પરિસ્થિતિમાં આપણે બધા ચાલીએ છીએ. હમણાં હમણાં હું થોડાક સમય પહેલા આખા ગુજરાતમાં ફરું છું, ગુજરાતના ગામડે ગામડાઓ ખાલી થઈ ગયા, ગુજરાતના કોઈ ગામડાની અંદર ખેડૂતો નથી રહેતા, ફક્ત વડીલો રહે છે, બા દાદા બધા સિટીની અંદર જઈ રહ્યા છે. શું પરિસ્થિતિમાંથી નીકળી રહ્યા છે? અમદાવાદની અંદર ખાલી રિવરફ્રન્ટ હોય એટલે વિકાસ ન કહેવાય. એ રિવરફ્રન્ટ કેશુબાપાની સરકારમાં પાસ થયો તો મોદીએ તો બધું લઈ લેવું તું માથે, બાકી કાંઈ નહોતું. આ પરિસ્થિતિમાંથી તમે નવું ફરી રહ્યા છે. ગુજરાતની અંદર જો
મોદી સાહેબ મોટી મોટી બૂમ પાડે, ભાઈઓ બહેનો, એટલે ભાઈઓ બહેનો તો રાડું બૂમ મોજમાં આવી જાય. હમણાં અહીંયા અક્ષરધામ મંદિરમાં આવેલા સાહેબ, અને સાહેબે ખાલી એટલું કીધું કે હું પ્રમુખ સ્વામી મહારાજની સેવા કરવા અક્ષરધામ મંદિરમાં આવતો તો બધા ખુશ. એટલે વિચારો જ ખરા, એ ચા વેચતા ભાઈ કે સેવા કરવા જતા, કે આરએસએસ નું કામ કરતા, કે હિમાલયની ગોદમાં જયેલા, ક્યાં જ્યાં એ તો નક્કી કરો. એ મૂર્ખ છીએ તમે ને હું કે બધું સાચું માની જઈએ. તમારે હવે સમજવાની જરૂર છે, આ મજાકની વાત નથી, આજે કોઈ મજાક મસ્તી કરવા માટે નથી આવ્યા. સમજવું પડશે આપણી જાતને, સમજવું પડશે આપણે આપણી પરિસ્થિતિને. છેલ્લા 25-25 વર્ષથી મૂર્ખ બનાવે છે, હજુ પાછા મૂર્ખ બનાવવાનું ચાલુ કરી દીધું. હમણાં છેલ્લા 3-4 દિવસથી કે પાસના કાર્યકર્તા ભાજપમાં જોડાયા, પાસના કાર્યકર્તા ભાજપ. ભાઈ ચૂંટણી ભાજપ કોંગ્રેસની કે ભાજપ પાસની નક્કી કરી લો પેલા. પાસનો કાર્યકર્તા અહીંયા જોડાયો, ફલાણો કાર્યકર્તા અહીંયા. બાપા અમારે અમારું કામ કરો દો ને, અમને ચાર રાજનીતિમાં લઈ જાઓ. એક બાજ કે તમારે રાજનીતિ નહીં કરવાની, એક બાજ કે રાજનીતિમાં આવો. દુનિયા ઘણી બધી આગળ જતી રહી છે. મારા ફોનમાં 4G રિચાર્જ કરાયું, માણસામાં આવ્યો ને 2G આવવા માંડ્યું. આ પરિસ્થિતિમાંથી આપણે જઈએ. હમણાં હું ઘણા બધા લોકોને માણસાથી આવતા આવતા મળ્યો. મેં તું મારે મૂળ જાણવો છે, માણસાનો મૂળ શું. મેં તું શું થશે આ વખતે. એટલે આપણે તો સ્વાભાવિક આપણને કોઈનો વિરોધ કરતા આવડે નહીં, ભાજપ સિવાય. આપણે કોઈનો વ્યક્તિગત વિરોધ કરીએ નહીં, અને એના કારણે અમારા બધા ફાયરે ચડ્યા. આપણા બાપ દાદા કેમ ફાયરે ચડ્યા, આ 182 જણા ફાયરે ચડ્યા વિધાનસભામાં બેઠેલા. એટલે બધાને પૂછતો પૂછતો આવે, બધું શું થશે આ વખતે. 10-12 વડીલો હતા, આગેવાનો હતા, એટલે સ્વાભાવિક રીતે આગેવાનો તો સલાહ સૂચન આપે, બેટા શાંતિથી કામ કરજો, આ ભાજપ વાળા આવા છે તેવા છે, નથી સારા, મારી નાખશે, આટલા આટલા બધાને હત્યાઓ કરાવીને સત્તામાં બેઠા છે. મેં કીધું બાપા વાત સાચી, તમે ખાલી આશીર્વાદ આપો. મેં કે આશીર્વાદ પૂરેપૂરા, જરાય પાછો ના પડતો. મેં કીધું સારું, ત્યાંથી અમે આગળ આવ્યા, અમે રૂપાલ ગામે પહોંચ્યા. ત્યાં સ્વાભાવિક રીતે ગાંધીનગર ને અમદાવાદના બિલ્ડરો હતા, હું બિલ્ડરોને મળ્યો. મેં કીધું કાકા વડીલો લડાઈ ક્યાં પહોંચશે અમારી, અમે આની અંદર વિજય થઈશું કે નહીં થઈએ. એટલે સ્વાભાવિક રીતે 20-25 જણા હતા, એટલે કે આમાં તમારું કઈ આવે નહીં, આ સરકાર એવી છે ને તમને બધાને પાડી દેશે ને ખરીદી લેશે. પછી હું ગાડીમાં બેઠો એટલે બે કાકા દોડતા દોડતા, ભાઈ બધા હતા એટલે નતા બોલતા, બાકી પાડી દેવાના નક્કી છે કે ગજબ. ડરનો માહોલ, કેવો ડરનો માહોલ. આજે હું જોઈશ અહીંયા તમે જેટલા બેઠા છો ને, આજે આ બે ગાડીઓ પડી છે ને, આજે રેકોર્ડિંગ થાય, જોઈ લેજો ઉપર. આ ક્યાંથી આવી છે તમને ખબર હે? આચાર સંહિતા વાળાએ મૂકેલી ભાજપ વાળા. એક આમાં ભાજપ વાળા કયા આયા છે સભામાં, એટલે કાલ ઇન્કમટેક્સ ની રેડ, કાલ ઇન્કમટેક્સ ની રેડ. આપણને નો ડાઉટ, હું એવું માનું ઘણી વાર કે પોલીસ બિચારા એમાં શું કરે, પોલીસ ને તો ચિઠ્ઠી ના ચાકરા બધું કર્યું, અમે આનંદ કરીએ, પોલીસ નો ખૂબ ખૂબ આભાર કે હજુ તમે અમારા 20-22 હજાર લોકોને બહાર ઉભા રાખ્યા, પણ અહીંયા 35-35 હજાર લોકો આયા, આટલા તો માણસાને વિજાપુર નું ચિત્ર ફેરવી જ નાખશે, એમાં કોઈ શંકા ને સ્થાન નહીં. મિત્રો, માણસા શા માટે પસંદ કર્યું? હું છેલ્લા કેટલાય સમયથી માણસાની અંદર સભા કરવાનું આયોજન કરતા હતા. હું માણસાની અંદર વારંવાર લોકોને મળવા આવતો કે ભાઈ માણસાની અંદર તો બધા સમાજ મજબૂત છે, બધા સમાજ ભેગા મળીને રહે છે, આપણે માણસાની અંદર કંઈક લડવું પડશે, કંઈક ભેગા થઈને આગળ વધવું પડશે. એટલે બધાએ આયોજન કર્યું કે આ વખતે માણસાની અંદર વિશાળ સભા કરવી છે, ખાલી પટેલો નહીં તમામ સમાજોને બોલાવવા છે. અને આજે તમામ સમાજો અહીંયા આવ્યા છે, મારા માટે ગર્વની વાત છે કે તમે મારી પર વિશ્વાસ કરો છો. તમે મારી પર વિશ્વાસ કરો છો તો મારી પણ ફરજ બને છે કે તમારા માટે છાતી ઠૂકીને લડવું પડે. કોઈ ચિંતા નથી, આરોપો કરવા દો, બદનામ કરવા દો. દોસ્તો યાદ રાખજો, જો બદનામ કરવાથી આંદોલનો રોકાઈ ગયા હોત તો આઝાદી ક્યારેય ના મળી હોત. એટલે મને જેટલો બદનામ કરવો એટલો કરે. આ બધી સીડીબીડી આવી એટલે હું ઘરે ગયો. મારા બાપા કે બેટા શું એ બધું, મને કે બેટા આ તો બધું ઓલો સંજય જોશી વાળું. મેં કીધું હા બાપા એ જ. મેં કે ટીવી બંધ કરીને ચેનલનો વાયર કાઢ નાખતો, મારા મગજમાં કંઈ આવે નહીં, બાકીનું એકદમ ખખડાઈશ કે ચેનલનો વાયર કાઢ નાખો. મેં બે દાડા થયા, ત્રણ દાડા થયા, ચોથા દાડે ખબર પડી કે આ બધું ભાજપ વાળાનું કાવતરું, 40-50 કરોડ રૂપિયામાં નીતિનભાઈ વિજય રૂપાણી જીતું વગાણી ભેગા મળીને આ બધું આયોજન કર્યું હોય. મારા બાબા કે બેટા ચિંતા ના કરતો, હજુ બીજી 50 સીડી આવે તો ડરવાનું નથી, બાકી લડી લેવાનું છે, શંકાને સ્થાન નહીં. કહેવાનો મતલબ ઘરેથી પણ બધા પૂરેપૂરા સહયોગમાં છે. એટલે તમને બધાને એવું હશે કે હાર્દિક આ બધા વેચાઈ ગયા, હવે તું શું કરીશ, એકલો એકલો, હું એકલો કાપી. કોઈ ચિંતા નહીં,
આપણે જાહેરમાં કહીએ છીએ તેવી વરાની ઉંમર છે, 21મા વર્ષે દૂધનો દાંત તૂટી ગયો તો હવે કોઈ ચિંતાને સ્થાન નથી, તેવી ને 14 એટલે 14 વરાની સજા પડે તો તેવી ને 14 37 થાય, 37 વરા પહીએ સમાજની સેવા કરીએ, કોઈ ચિંતા નહીં કરવાની. એટલે તમારે બધા મગજમાં નહીં નાખવાનું કે આ બધા બદનામ કરી નાખશે ને તે કરી નાખશે ને છોકરાને જેલમાં નાખી દેશે. અમે જેલમાં જવા તૈયાર છે, કોઈ ચિંતા નહીં, મજબૂત જેલમાં જવા તૈયાર છે, પણ તમારે બધા મજબૂતાઈથી ઉભું રહેવું પડશે. અમે કોઈના વિરોધમાં નથી લડતા, કોઈને હરાવવા માટે કોઈને જીતાડવા માટે નથી લડતા, પણ તમને બધાને જીતાડવા માટે લડીએ છીએ. કેમ કે તમારા સોમાન પર વાર કર્યો છે 25 અને 26 ઓગસ્ટે. આ સોમાનની લડાઈ છે, આ કોઈ ભાજપ કોંગ્રેસ હરાવો જીતાડો નહીં, કોઈને ધારાસભ્ય બેસાડો, કોઈને ધારાસભ્ય માંથી ઉતારો નહીં. આપણે એવા ધારાસભ્યો બેસાડો નથી જોતા, આવા 44 ધારાસભ્યો નથી જોવા, આવા ડેપ્યુટી મુખ્યમંત્રી ને મુખ્યમંત્રી કોઈ કામના નહીં, બચકા કાકા કોઈ જ કામમાં નથી આવે એવા. લો વિચારો, હજુ પરમ દાડે અમે પ્રેસ કોન્ફરન્સ કરી, લગભગ 2 વાગે પ્રેસ કોન્ફરન્સ કરી, મનોજભાઈ અને અમે બધા ભેગા મળે, અને 4 વાગે નેનકા કાકા ને ઉતાર દીધા, જાઓ બોલી આવો કે હા મેં જે બોલવાનું હોય. નેનકા કાકા માં બુદ્ધિ નહીં, હામે હામે લડાવે ને ભાઈ લડવાય આવે. આપણે તો એટલી ખબર પડે કે ભાઈ આપણે અંદર ન લડાય, તો કે ના જાઓ, એટલે નેનકા કાકા ચાલુ થઈ જાય. હું વારંવાર કહું કે કાકા પેલા એક કામ કરો, તમે અરવિંદ કેજરીવાલની જી મેં પેલા ગળાનું ઓપરેશન કરાવી નાખો, બોલો હરકું તો અમને સમજ પડે. ઘણી વાર શું બોલીએ ખબર નહીં પડતી, એટલે અમે સામે લડીએ, એ ખબર પડે તો આપણને ખબર પડે ના કાકા એ કઈ સારું કીધું જ ના લડાય, તો કઈ બોલે કઈ ખબર પડે ના, એ જીજે ટુ ચાલ્યા કરે. એ જીજે ટુ વાળા અમારા મિત્રો, અમારા આંદોલન ત્યાંથી શરૂઆત થયેલી. અમને ઘણી વાર ગર્વ થાય કે જીજે ટુ અમારું મજબૂત, ઘણી વાર ચિંતા થાય ઓ નીતિ કાકા, એટલે બહુ ચાલતું જાય. હું ઘણા 2.5 વર્ષથી ઘરે નથી ગયો, 2 વખત ઘરે ગયો છું. સમાજ માટે દોડીએ છીએ, સમાજ અમને, હું ઘણી વાર આટલા આરોપો પ્રત્યારોપો, મારા ઘરે બેન છે, મારી બેન કે હાર્દિકભાઈ રહેવા દે ને, તું જેના માટે લડશ ને એ જ તારી જિંદગીનો સૌથી મોટો વાંક છે, જેના માટે લડશે ને. એમ કુક શા માટે, મને કે તારી જોડે કોઈ નહીં ઉભું રહે, સમય આવશે તું જેલમાં જઈશ એટલે આ કોઈ ઉભું નહીં રહે. મેં તું શા માટે, મને કે ભાઈ કેશુ બાપાનો ઇતિહાસ ચેક કરી લે, કોઈ એમની જોડે નથી ઉભું કે. એટલે પછી એવું થાય કે હા 2.5 કલાક 2 કલાક આવું બધું વિચારીએ બેઠા હોય, એટલે હા વાત સાચી, કેશુ બાપા આટલું બધું સમાજ માટે કર્યું, કોઈ એની જોડે નથી ઉભું રહેતું, પણ આપણી જોડે. એટલે પછી મેં ઓલું જૂનું કીધું ને એ રીતે, 23 વરાની 14 વરાની સજા પણ 37 થાય તો આગળ લડાય. એટલે પછી જે કરે કીધું એની પણ જરાય ચિંતા નથી કરતો, પાછો લડવા નીકળું છું. એ એના માટે કે અહીંયા 5 વર્ષ પછી માણસાની અંદર આવી રીતે કાર્યક્રમ થયો હોય, ગુજરાતની અંદર યુવાનોને રોજગાર મળતો હોય, શિક્ષા મળતી હોય, ખેડૂતોને યોગ્ય ભાવ મળતો હોય, અહીંયાથી કાર્યક્રમ આજ પ્રજયભાઈએ, આજ અમારા ધર્મેશભાઈએ, આજ હરિકેશન, આજ આખી માણસા વિજાપુરની ટીમે અહીંયા કાર્યક્રમ કર્યો હોય, અને અહીંયાથી એલાઉસિંગ થાય કે આ વખતે પાટીદાર સમાજના 3 યુવાનો આઈએસ ને આઈપીએસ બન્યા, આજ વખતે માણસા તાલુકામાંથી દલિત સમાજના 2 યુવાનો પીએસઆઈ બન્યા, અને એનું સ્વાગત કરવાનો મને મોકો મળે ને, બસ એ જ સ્વાર્થ છે, એનાથી વિશિષ્ટ કોઈ સ્વાર્થ નથી. મારે એ સ્વાર્થ છે કે ગુજરાતની અંદર કોઈ ખેડૂતને આત્મહત્યા ન કરવી પડે, ગુજરાતના યુવાનોને 5 લાખ 10 લાખ રૂપિયા આપીને નોકરીઓ ન લેવી પડે, બસ એનાથી વિશિષ્ટ મારો કોઈ સ્વાળ. અમે કોઈ ભાજપ હરાવવા, કોંગ્રેસ જીતાડવા, કોંગ્રેસ હરાવવા, ભાજપ જીતાડવા નથી આયા, અમે એવા અહંકારીઓને હરાવવા માટે આવ્યા છીએ જેને આપણા સોમાન પર વાર કર્યો છે, જેને આપણા અભિમાન પર વાર કર્યો છે, જેને આપણી ખુમારી પર વાર કર્યો છે, જેને આપણી અમીરી પર વાર કર્યો છે, જેને આપણી દિલેરી પર વાર કર્યો છે. અને આને ન હરાવીએ, જો આવા લોકોને ન હરાવીએ તો મારી માની આતેડી દુભાઈ કે તને પેદા ખોટો કર્યો તો, જો તું આવા લોકોને સત્તા પર બેસાડી રાખતો. મારી માએ મને જન્મ એટલા માટે આપ્યો કે તું પૃથ્વી પર જા, તું લોકોનું કામ કર, તું લોકોની સેવા કર, નહીં કે અત્યાચાર સહન કરવા. કોઈની મા એના દીકરાને કે દીકરીને એવો જન્મ ન આપે કે જા જઈને દુનિયાનો અત્યાચાર સહન કર. દુનિયા 2 રીતે ચાલે છે, કા તમે અત્યાચાર સહન કરી લો, અને કા પછી અત્યાચાર સામે ભગતસિંહ અને સરદાર બનીને લડી લો. કોઈ જ હુકુમત તમારી સામે ઉભી રહેવા તૈયાર નથી, કોઈના બાપની તાકાત નથી, ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય, કે આમ આદમી પાર્ટી કેમ ના હોય. લડવું પડશે, મજબૂત થવું પડશે. છેલ્લા કેટલાય સમયથી હું ઈચ્છું છું
કે ગુજરાતની 6 કરોડ જનતાએ આ લોકોને કહેવું પડશે કે અમે પાકા ગુજરાતી છીએ, અમને ગધેડા સમજવાની ભૂલ ન કરો, નહીં તો 9 તારીખે નવરા ને 14 તારીખે ચૌદસિયાઓ જતા રહેશો, 18 તારીખે અમારો હશે. આ સમજાવવું પડશે. આ લડાઈ સેવા માટેની છે, પાટીદારોની નહીં, આ લડાઈ દલિતોની નહીં, આ લડાઈ ખેડૂતોની નહીં, આ લડાઈ વેપારીઓની નહીં, આ લડાઈ 6 કરોડ જનતાની છે. શા માટે? આ લોકોને અહંકાર ભર્યો છે કે અમે છેલ્લા 25 વર્ષથી સત્તામાં છીએ, અમારી સામે કોઈ ના ઉભું રહી શકે, જો અમારી સામે કોઈ ઉભું રહેશે તેને જેલમાં નાખી દેશું, જો અમારી સામે કોઈ ઉભું રહેશે તેની સેક્સ સીડીઓ બનાવી દેશું, જો અમારી સામે કોઈ ઉભું રહેશે તેને ગોળીઓ મારશું, જો અમારી સામે કોઈ ઉભું રહેશે તેના ઘરે ઇન્કમ ટેક્સ ની રેડ પાડશું. શું બધું વિચાર્યું છે, શું બધું માંડ્યું છે. આ પરિસ્થિતિ તમારી ને મારી છે. આપણે શૂન્ય થઈ રહ્યા છીએ. ગુજરાતની 6 કરોડ જનતા શૂન્ય થઈ ગઈ છે. પૈસાના જોરે લોકોને ખરીદશે, પૈસાના જોરે લોકોને પોતાની તરફ ખેંચી લેશે નહીં. હવે આ બધું આપણાથી સહન નથી થતું. જેનાથી થાય એનાથી સહન કરો. તમે કોઈ નહીં હોય તો એકલાને લડવાનું છે, પણ હું અત્યાચાર સહન આ લોકોનો નથી કરવાનો, કોઈ જ હિસાબે નથી કરવાનો. તમારે કરવું હોય મને કોઈ જ વાંધો નથી. હું કડવું બોલું છું, સત્ય બોલું છું. મારી જીભ કડવી છે, ઘણી વાર લાગતી હશે હાર્દિક આવું કા બોલી રાખે છે. હાર્દિક ને કેમ બોલતા નથી આવડતું, નથી જ આવડતું. આપણે કોઈ મોદી રૂપાલા જેવું બોલતા નું આવડે, મારે ક્યાં તમારા વોટ લેવા હે. કોઈ જ કઈ બોલતા નથી આવડતું આપણને, હારું હારું બોલતા જીવનમાં નહીં આવડે. જે બોલીશ કડવું બોલીશ, સામેલાન ગમે તો ઠીક હે, કે એક ગાને બે કટકા આ પટેલ ની પેદાશ છીએ, નથી કોઈ થી કમકતા. એક ગાને બે કટકા કોની સામે? જે લોકો અમારી સામે અત્યાચાર કરે છે. શું આખા ગુજરાત ની અંદર ખેડૂતો આ જ હાલત? એક સીએનજી રિક્ષાનો ડ્રાઈવર હોય ને સીએનજી ના 25 પૈસા ભાવ વધે ને તો આખા ગુજરાત ની અંદર રિક્ષા ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરી જાય છે. ઉત્તર ગુજરાત ની અંદર ખેડૂતોની હાલત કપડી છે. એક પણ ખેડૂત એક નથી થતો. યુવાનોને રોજગાર નથી. આવી રીતે ઉભું રહેવાથી નહીં મેર પડે. મોદી આવે, રાહુલ ગાંધી આવે, તાલીઓ પાડવાથી નહીં મેર પડે. તમે લોકો નેતા કમ અભિનેતાની વધારે રાહ જુઓ છો. છાતી ઠોકીને કહો હું જનતા છું, તારે મારા માટે કરવું પડશે. આ વાત કરશો તો તમારા બધાના અધિકારની વાત થશે. શું આયા રાહુલજી આયા નરેન્દ્ર મોદી આ તાલી ઉપાડો? નહીં, તાલી ઉપાડવા નથી જવાનું. કેમ કે એ લોકોને પણ આદત પડી ગઈ છે. એ રાજનેતા કમ અભિનેતાની જાતના અમિતાભ બચ્ચન ને શાહરૂખ ખાન જે કહો તાલી ઉપાડો જનતા. નહીં, તમારા અધિકાર ની વાત કરવી પડશે. આખા ગુજરાત ની અંદર નથી કપાસ નો ભાવ મળતો, નથી એરંડા નો ભાવ મળતો, નથી વીજળી, નથી પાણી. હજુ ગામડે ગામડે કેનલો પેટા કેનલો ખેતર ની અંદર નથી પહોંચી. અને વાત કરે છે નર્મદા મહોત્સવ, ભાઈ 20-20, 25-25 માણા જોડે હતા, એક માણા જોડે વધ્યું નહીં. 25-25 માણા કે નર્મદા મહોત્સવ. અમદાવાદ ની અંદર પેજ પ્રમુખ સંમેલન રાખે છે, 2000 ગાડીઓ મૂકે છે, તોય પબ્લિક નથી આવતી. મારે સવાલ પૂછાય, તમને કોઈ ગાડી મૂકી કોઈના માટે? ચા બધા માટે મૂકી તો હાથ ઊંચા કા નહીં કરતા? તમારા કોઈના માટે ગાડીઓ મૂકી હતી? તમારા કોઈના માટે ફૂટ પેકેટ 94 પ્યાંડા અને ગાંઠિયા ની વાઇપ હતું? ચૂંટણી ટાણે આપશે કોઈ ભોરવાઈ ના જતા હોય પ્યાંડા માં ચવાણા માં ગાંઠિયા માં? સિસ્ટમે અમારી એ સાઈડ વધારે હો. આ વખતે 0.25 કિલો ભજીયા ગામમાં વાપરી નાખે, આ વખતે 700 વોટ નો પાકા કે. અલ્લા બાપા, આપણી વેલ્યુ તમે સમજો? ચવાણા ભજીયા અને ગાંઠિયામાં વેલ્યુ કરી નાખ્યા જનતાની. જે ભારત દેશની જનતા, વિશ્વની અંદર કોઈ એવો લોકતાંત્રિક દેશ નથી જ્યાં જનતાનો પાવર હોય, એ ગુજરાતની અને હિન્દુસ્તાનની અંદર છે. અને તમે બધા શૂન્ય છીએ. પેંડા ચવાણું ગાંઠિયા આપી દો, એમ મજે મજા આખા ગામના વોટ મળી જશે. એ એ મજા કરે 5 વરા? આ શું કામ ધારાસભ્ય બને તમને ખબર હે? આ લોકો ધારાસભ્ય બની ક્યાં જાય તમને ખબર હે? નહીં ખબર કોઈને. આ લોકો ધારાસભ્ય બની ખાલી ગાંધીનગરમાં પ્લોટ લેવા જાય, બીજું કાંઈ કરવા જતા નહીં. પ્લોટ લેવા સિવાય કાંઈ ધંધો નહીં. અને બીજું શું કામ કરે એ કહું. રાજ્યસભાની ચૂંટણી હોય કે સરકાર બદલવાની હોય ને 2, 5, 10, 25 કરોડ માં વેચાઈ જવાનું હોય તો એના માટે જાય, બાકી કોઈ લોકોના હિત માટે નથી જતું. એ તમારે સમજવું પડશે. અહીંયાના જ છે, સમજશો તો ખબર પડશે. શું વોટ આપ્યા હતા મોદી વ્યવમાં? વોટ આપ્યા હતા શા માટે? કે આપણને એવું તો સેવા કરશે જનતાની, ન કરી. એ રજડી મૂકી દીધા. છેલ્લા 1 વર્ષથી તમે રજડી રહ્યા છો. તમારો ધારાસભ્ય કોણ તમને નથી ખબર? છેલ્લા 1 વર્ષથી ધારાસભ્ય નથી આપણો આ માણસાની ધરતી પર. શા માટે? કેમ કે માણસા તાલુકો માણસા વિધાનસભા મૂર્ખ છે, મૂર્ખ. એમાં હું અહીંયા જો વોટ આપતો તો હું એ મૂર્ખ છું.
કે મારો પ્રતિનિધિત્વ અને મારા અધિકારની વાત કરે એવા ધારાસભ્યને મારે વિધાનસભામાં મોકલવો જોઈએ કે જે મારા ભવિષ્યની ચિંતા કરે. આ તમારા ભવિષ્યને નહીં, પોતાના ભવિષ્યની ચિંતા કરે. હું મિનિસ્ટર બનીશ કે પૈસા આપશે, ગાડીઓ આપશે, સી ખબર. સમજો જાતને ક્યાં ક્યાં પહોંચી ગઈ. મહિલાઓ બેઠી છે, તમે તમારા દીકરાને ભણાવવા માટે કેટલી મહેનત કરો છો સવારથી. મારી મમ્મીએ તો 10 વિલન તોડી નાખી, મારીને મારી કે વાંચને, ભણવા દે ને, ભણતો નહીં બાપણ જેમ ખેતી કરીશ. અહીંયા મહિલાઓ બેઠી છે, આખો દિવસ મહેનત કરે, કેમ કે વડીલ તો ઘરના નોકરીએ ગયા હોય, ખેતીએ ગયા હોય. અહીંયા બ્યાહું કેટલા જોડે હે, બધા બ્યાહું વાળા. આપણે કઈ કરવાનું નહીં, ભેંસુનું છાણ ઉકેડે નાખવા જવાનું, બ્યાહું ધોવાની, બ્યાહુનું દૂધ અહીંયા નજીકની ડેરીમાં જમા કરવાનું. જે પૈસા આવે એટલે ઘરના વડીલને ના ખબર હોય, ધ્યાન સાંભળજો. અને સીધા એ છોકરાના જા બેઠા પ્રાઇવેટ ટ્યુશન બંધાયતું નહીં આપીએ. અને પછી છોકરાને ભણાયો, છોકરાનું ટ્યુશન પૂરું કર્યું, છોકરાને 1 થી 10 સુધી પહોંચાડ્યું, ધોરણ 12 સુધી પહોંચાડ્યું. ધોરણ 12 ની અંદર 75-80-85-90% હોય ગુજરાત એક પણ સરકારી કોલેજ ની અંદર એને એડમિશન ના મળે. અને પછી મહિલાઓ કે આપણો ટેમ્બો 2 વીઘાનો હોય, કાંઈ ઉગતું નહીં, વેચી મારો ને અને છોકરાને એડમિશન અપાવો ને. આ પરિસ્થિતિ મારી ને તમારી બધાની છે, આ પરિસ્થિતિ મારી ને તમારી બધાની છે. ગુજરાતની અંદર કેટલી સરકારી સ્કૂલ છે, કેટલી સરકારી કોલેજ છે જે ચાલતી હોય. હું હમણાં દિવાળી સમયે મારા ગામડે ગયેલો અને મારા કાકાને કીધું, કાકા ગામની સ્કૂલ કેવી, મારે સ્કૂલ જોવા જેવી. સ્કૂલે ગયો, આખી સ્કૂલમાં 7 સ્ટુડન્ટ, આખી સ્કૂલમાં 1 થી 8 ધોરણમાં 7 વિદ્યાર્થી અને 4 ટીચર ફિક્સ પગાર વાળા. કઈ નહી, મસ્ત દિવાલો ચિત્રેલી, સરદાર પટેલ, ભગતસિંહ, સુભાષ ચંદ્ર બોઝ, સુખદેવ, રાજગુરુ બધાના ફોટા હતા અંદર, કોમ્પ્યુટરો હતા, મસ્ત હરિયાળી વાળા વાતાવરણ હતા સરકારી સ્કૂલોનો જમાનો. પણ જો કોઈ શિક્ષક ની, કોઈ ટીચર નહીં, કોઈ સ્ટુડન્ટ નહીં, ક્યાં હાલ જઈએ છીએ. તમારે અહીંયા આજુબાજુ 25 કિલોમીટર એરિયામાં કેટલી સરકારી સ્કૂલ કોલેજ છે, MBBS કેટલી છે, એન્જિનિયરિંગ કેટલી છે. તમને ના ખબર હોય કહું, જેટલી પણ પ્રાઇવેટ સ્કૂલ કોલેજ છે એ બધી સ્કૂલ કોલેજ ની અંદર મિનિસ્ટર ના, ધારાસભ્યોના, બધાના ભાગીદાર છે. અને ચૂંટણી સમય ત્યાંથી ચૂંટણી ફંડ લેવાનું આયોજન થતું હોય છે, તમને કોઈને કઈ ખબર નથી હોતી, કોઈને કઈ ખબર નથી હોતી. તમે વિચારતા હશો, અમે ઘણી વાર વિચાર, સારું આ ચૂંટણી સમય ભાજપ જોડે પૈસા શા માટે હોય, કોંગ્રેસ જોડે પૈસા નહીં હોતા. અમે આવું વિચારીએ કે બધું ભાજપ જોડે વધારે, કોંગ્રેસ જોડે કઈ નહીં. પછી ખબર પડે આ પૈસાનું જે આયોજન છે ને, આ પૈસાનું જે આયોજન એ ફક્ત 2-4 વ્યક્તિઓને સોંપેલું છે. ગુજરાતની જેટલી પણ પ્રાઇવેટ સ્કૂલ હોય એ સ્કૂલ ઉપર જેને પેલા ધમકી આપ્યા હો કે આવતી 1-1 લાખ રૂપિયા. તમે વિચારો ગુજરાતની અંદર 10,000 તો પ્રાઇવેટ સ્કૂલો હશે, કોલેજો તો હશે ને. 1-1 સ્કૂલ કોલેજથી 1-1 લાખ રૂપિયા ગણી લો કેટલા રૂપિયા થાય છે. ક્યાં ક્યાં લૂંટે છે ગણો, સબસિડીના નામે. અહીંયા બધા ખેડૂતો છે, મારે જાણવું છે કે જેટલા 182 ધારાસભ્ય બેઠા છે, 182 ધારાસભ્યમાંથી 1 જણાને પૂછો દાંતેડું સીને કહેવાય, કોઈને નહીં ખબર હોય. અરે રચકાની ગહાણી જ કેવડી, બંધાઈએ પૂછો, કોઈને નહીં ખબર હોય. ટ્રેક્ટર કેટલા રૂપિયાનું આવે, સરકાર કેટલી સબસિડી આપે, પૂછો, કોઈને નહીં ખબર હોય. પાવડો કેટલાનો આવે છે, સોર્યું કેટલાનું આવે છે, ધાર્યું કેટલાનું આવે છે, બિયારણ કેટલાનું આવે છે, દવા કેટલાની આવે છે, પૂછો, કોઈને કાંઈ નથી ખબર. અને અહીંયા જઈને કે હું ખેડૂતનો નેતા, હું ખેડૂતનો નેતા કે, અને ખેડૂતનો નેતા કે એટલે કૃષિમંત્રી આપી દે. એ લૂંટાઈ જનતા, લૂંટાઈ ખેડૂતો, લૂંટાઈ પ્રજા, કોઈ જ ફેર નથી પડતો. અહીંયા એટલું કહેવા માટે આવ્યો છું, આજે આ માણસાની સભાની અંદર હું કોઈનાથી ડરતો નથી. આ સરકારને કહેવા માટે આવ્યો છું, હું કોઈનાથી ડરીને ઘરે બેસી જવાનો નથી. ટૂંક સમય પહેલા આ જયારે સીડી રિલીઝ કરી પહેલા મને આઈએસ આઈપીએસ મળવા આવે અને એવું કે હાર્દિક આંદોલન બંધ કરી નાખ ને કે તને બદનામ કરીશું. શું બાપાનો માલ સમજ્યો? પછી કે હાર્દિક સીડી આવી ગઈ, 2 દિવસમાં બધું બંધ કર, નહીં તો છોકરી જોડે બલાત્કારનો કેસ કરાવશું. મેં તું બાપાનું સમજુ કરી નાખો, કોઈ ચિંતા નથી, જેલમાં જઈશ. પણ જે રીતે ડરાવે છે, ધમકાવે છે, બ્લેકમેલિંગ કરે છે, દારૂ પીવ, દારૂના નામે અમુક છોકરાઓ બિચારા બેઠા હોય, દારૂની બોટલો મૂકીને ખાલી ખાલી ફોટા ફરતા કરી નાખે અને પરિવારને બદનામ કરવા, છોકરીઓ સાથે મેસેજ ફેરતા કરી નાખે. બધી ટેકનોલોજી અત્યારે આવે છે. હું દારૂ તો જે હતા વિડીયો ક્લિપ આવી હતી ને એમાં ઋત્વિક ને નીતિનભાઈ બે ને બિહાડી હકું. શું કાલ નીતિન કાકાના ઘરના કાઢી મૂકે, કોઈ નો કાઢી મૂકે. આજે આખી દુનિયાને ખબર પડે કે આવું બધું થાય.
બધું આયોજન બંધ રીતે ચાલે. હમણાં મેં આ વાત કરી એસઆઈપીએસને મળવા પછી આ સીડીની વાત આવી, અમે ભાઈને મળ્યા, ખૂબ વિનંતી કરી કે ભાઈ આનાથી ફાયદો શું થાય. એ કે ને ભાઈ, મને કે કાંઈ ફાયદો ના થાય, તું ડાઉન થઈ જા કે પટેલોમાં. મેં કીધું ભાઈ તો જલ્દી કર, આ ડાઉન થઈ ગયો. કીધું આવી 20-25 સીડી લાવ્યો તો રેલો ચા પહોંચ્યો હોત. શા માટે મારા વ્યક્તિગત જીવન પર શા માટે તમે આરોપ કરો? ભાઈ મારે ને મારે એટલું જ તમને સવાલ કરો, આંદોલન ને સીડી લાગે વળગે હું, આંદોલન ને સીડી ને કોઈ લેવા દેવા નહીં. 5 દિવસ ટીવી માં ચાલ્યો, 5 દિવસ હે ભળામભૂટ હે ભળામભૂટ. હું પૂછું, અમે અમે એ જ કહેતા, અમે કહેતા ભાઈ નલિયાકાંડ ની સીડી કુદી આવી, પટેલો પર અત્યાચાર થયો, પટેલ ના 14 છોકરા મારી નાખ્યા, કુદી સીડી આવી. માંડવી કાંડ ની અંદર 55 વર્ષની પટેલ મહિલા પર બળાત્કાર થયો, એની હત્યા કરી, એની સીડી આવી? તો કે ના. મેં તો મારી જ શા માટે આવી? તો કે હાર્દિકભાઈ તમે સરકાર સામે લડો. હું ઘણી વાર આનંદ કરું, જરાય ડરતા નહીં આપણે, આપણને ઘણી વાર મજા આવે, આહા હે જિંદગીની મજા તો અહીંયા જ છે. કીધું બધું તેવી વરાના છોકરાની અત્યારથી સીડી બનાવે, તેવી વરાના છોકરાની સીડી બનાવે એટલે મોટો થઈ ગયો. હવે 50-50 વર્ષ સુધી રાજનીતિ કરવાની છે, સમાજ સેવા કરવાની છે, 23 થી 50. હવે કદાચ ભગવાન કરે, માં કુડલ કરે, હું આવા પાપમાં ક્યારેય ન પડું, પણ હવે કદાચ 30-35 વર્ષ 40 વર્ષ ખરેખર સાચી સીડી આ લોકો લાવે તો કોઈ સાચું ના માને. એટલા મૂર્ખે અત્યારે ચા કાઢવાની જરૂર હતી? હાચવીને રાખવું હોત તો અમને રાજનીતિ કરતા નહીં આવડતી. આ સીડીની જરૂર ક્યારે હતી? હાથને 6 તારીખે કાઢ્યું હોત તો 14 ને 9 14 માં ફેર પડત કે ના પડત? અને કે અમે રાજનીતિ કરીએ, શરમ આવી ગયું. ઘણી વાર મને શરમ આવી, મેં મારા બાપા ને પેલા અમને વોટ્સએપી નહીં બેડા હતા. રાજનીતિ કરતા નો આવડે કે રાજનીતિ કરવી? હું કઈક કરું તો કે રાજનીતિ કરે. પેલો રાહુલ ગાંધી દિલ્હી થી ગુજરાતમાં આવે તો ભાજપ વાળા કે રાજનીતિ કરે. તો ભાઈ મોદી સાહેબ છેલ્લા 6 મહિના 28 વખત શું સૌરાષ્ટ્રમાં કપામાં દવા છાંટવા આવ્યા હતા? કે રાજનીતિ કરે? કપામાં દવા છાંટવા આવે તો કાયદેસર વોટ આપવાનો, છાતી ઠોકીને એમાં જરાય પાછા નહીં પડવાના. તો કે રાજનીતિ કરવા આવી? જાણે કપામાં દવા છાંટવા આવતા હોય, એરંડા તોડવા આવતા હોય, કપાનું રૂ ગાણી ખેંચવા આવતા હોય તો રાજનીતિ નહીં. હું છેલ્લા 2.5 વર્ષથી આપણા ભવિષ્ય માટે અહીંયા બેઠેલા તમામ યુવાન ભવિષ્ય માટે લડીએ છીએ. ટીવી ની અંદર આવશે, ટીવી ની અંદર ખરાબ બતાવશે, ટીવી ની અંદર આરોપો લાગશે, ક્યાંય ભરમાતા નહીં. કેમ કે આ લોકો એવું ઈચ્છે છે, આ ગુજરાતના 6 કરોડ લોકો ખોટા છે માની જશે એટલે ટીવીમાં બધું આવશે. આજે શું આવ્યું ખબર હે? નહીં ખબર હોય. પેલા 4-5 જણા હતા ખબર હે, હું ઉદયપુર હતો અને ટીવીમાં કહેતા હાર્દિક રાજનીતિ કરે ને ફલાણું કરે છે ને તે કરે છે. પેલા ચિરાગ પટેલ, પેલા કેતન પટેલ, પેલા રેશમા પટેલ, પેલા વરુણ પટેલ, પેલા અમરીશ પટેલ, આજે બધા સરસ મજાનો ખેસ પહેરીને ભાજપમાં જોઈન થઈ ગયા. અને તમે જ એ વખતે તમે જે જયારે ટીવીમાં આવતું ત્યારે તમે કદાચ એવું વિચારતા ના ના સાચી વાત, આ ખોટા છે, આ ખોટા છે. આજે ખબર પડી, હું ખોટો હોય, હું સાચો ના હોય ને હું ખરેખર ખરાબ છું તો મારી સામે વિરોધ કરો. તમે આંદોલન છોડીને અલગ આંદોલન ચલો, તમે તાર સમાજ તમારી જોડે છે, પણ તમે અહીંયા આંદોલન છોડીને ભાજપમાં જોડાવ ચાહે ને તમારી જોડે કોઈ આવે. હું વારંવાર કહું છું, હું ખોટો હોય મારી જોડે કોઈ અનારે આવવું જોઈએ. હું ખોટો હોય મને સવાલ કરો, હું ખોટો હોય મને ઘરેથી કાઢીને મારો. પણ જ્યાં સુધી તમે સાચા સમાજ સેવા તરીકે કામ કરો છો ત્યાં સુધી તમારે બધાએ જોડે રહેવું પડશે, તમારે ક્યાંય જવાનું નથી. આ ભવિષ્ય સમાજને આવનારી પેઢી માટેનું છે, આ ભવિષ્ય આવનારી પેઢીને ઉજ્જવળ બનાવવા માટેનું છે, આ ભવિષ્ય સારા માટેનું છે. આ ભવિષ્ય કોઈ ખેડૂતને આત્મહત્યા ન કરવી પડે, કોઈ યુવાન ધોરણ 12 કોલેજ પછી બહાર નીકળ્યું હોય તો એને રોજગારી મળવી પડે. ગુજરાતની અંદર પ્રાઇવેટ સેક્ટરને 2-2 રૂપિયાના ભાવે જમીનો તમે આપી દો છો પણ યુવાનોને રોજગારી નથી આપતા ને, એના માટેનો વિરોધ છે. હમણાં અનામત શા માટે? અનામત શા માટે? બધું કોડા તને ખબર પડવી પડે કે અનામત માંગતા શા માટે પટેલિયા થઈ ગયા? કાંઈ જ નહીં, કોઈ વ્યવસ્થાના ભાગરૂપે. હું તો આજ ખરેખર આ મંડપ વાળા જેના ભાઈ બાંધુ હોય ને એના ખૂબ ખૂબ આભાર માનું કે આવા લોકો સામે ત્યાં મંડપ ભાઈ ઉભો કર્યો. અહીંયા એક વાર તાલીઓ પાડો મંડપ વાળા માટે. સાહસિક નું કામ હે ને, સાહસિક હોય તો આ બધું કરી શકે,
હું જો તો આખું માણસા કોર્નર કર્યું, સીઆરપી ને પોલીસ ને એસઆરપી ને, અલા ભાઈ આતંકવાદી આવતો હોય એવું. કોઈ ગામ ની અંદર કઈક થયું હોય તો પોલીસ નો આવે ટાઈમે, તો બે પાંચ કલાકે આવે, પેલા ની બીજાની લાશ ગોહાઈ ગઈ હોય ત્યારે. અત્યારે તો મારા બેટા કમ્પ્લેટ તૈયાર થઈ ગયા, કમ્પ્લેટ. પોલીસ વાળાને પણ વિનંતી કરું, હું સમયસર કહું છું, વારંવાર કહું છું, હું પોલીસ નો વિરોધી નથી, પણ જો તમે અમારા વિરોધી બનવા માંગતા હોય તો હજુ પણ કહું છું, તમે ત્યાં ને ત્યાં છો, સત્તા બદલાઈ જશે, વાર નહીં લાગે, સત્તા બદલાતા વાર નહીં લાગે. તમે નિર્દોષ છો, સત્તા બદલાશે, કોઈ બીજા સત્તામાં આવશે, અથવા તમને અમને લોકો રાચવા માટે 2000 પોલીસ વાળા સસ્પેન્ડ કરી નાખશે. આમનું તો આ બધું કામ, એટલે પોલીસ ને પણ વિનંતી કરું, હું તો વારંવાર કહું, પોલીસ વાળા બધા ફિક્સ પગારમાં છે, બધા ફિક્સ પગારમાં. કેટલા દોડાવે, ઠંડી છે ને અહીંયા, મેં જોયા 70-70 ઓલા સુકારી આજો આ કાકા અહીંયા આજુ આજુ ચોકરે, હું પોલીસ વાળો હું કે. અચ્છા પોલીસ વાળા નહીં તો કહેવાનો મતલબ, અહીંયા 40-50 વર્ષના બિચારા દાદા વડીલો બધા કોટ્યુન ઠંડી પહેરી પહેરીને આવે કે અહીંયા મૂક્યા. અને જો 10 દાડા પછી તો પેલા સાહેબ દિલ્હી થી આવવાના, મને કેવો, મને મીડિયા વાળા કે મોદી સાહેબ 30 સભા કરવાના. મેં તો આપણે ક્યાં કમી, આપણે 50 કરશું કીધું. મેં તો ચિંતા ન કર ભાઈ તું, પણ લડવાનું એ ફાઇનલ, અને ન કરે નારાયણ ને કરે સત્યનારાયણ, ન કરે નારાયણ ને કરે સત્યનારાયણ. બાકી વિજય આપણા બધાનો થવાનો, હાઈટ ના ઉપરની એક સીટ નહીં આવવાની, 60 ની ઉપર એક આવે ને, 60 ની ઉપર એક આવે એટલે આપણે જેલમાં જવા તૈયાર, સરકાર મોકલે તો તમને તરત જતા રહેવાનું. પણ આ સન્માન તમને હજુ પણ કહું, ચૂંટણી હારી જશે ને ભાજપ કોંગ્રેસ તો એવું આવશે, યાદ રાખજો, ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતી જશે તો એવું આવશે, ગુજરાતની 6 કરોડ જનતા હારી ગઈ, ગુજરાતની 6 કરોડ જનતા હારી ગઈ, પૈસાનો વિજય થયો, અહંકારીઓનો વિજય થયો, સોદાબાજીઓનો વિજય થયો, ગાંઠિયા ચવાણા અને પેંડાવાળાનો વિજય થયો, પણ ગુજરાતની 6 કરોડ જનતા હારી ગઈ. અને યાદ રાખજો, જો ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર હારી ગઈ તો ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ, ટીવી મીડિયા બધામાં આવશે કે અહંકારીઓને હરાવતી ગુજરાતની 6 કરોડ જનતા અહંકારીઓને હરાવ્યા છે, અહંકારીઓ સામે લડ્યા છે. આજે અહીંયા બધા આવ્યા છો, સમય કાઢીને આવ્યો છો, મને ખબર હતી અમે અંદર આવ્યા ને એટલે જેટલી ગાડીઓ આમ ફરીને ઉભી હતી, અમુક વિજાપુર સાઈડ ની, અમુક કલ્લોલ સાઈડ ની, અમુક ગાંધીનગર સાઈડ ની, બધાને આવતું. પણ કોકને એવું હતું કે કાંઈક લોચા કાંઈક ડખા હશે ગામમાં તો ના જવાય, પણ અમે આવ્યા ને અમારી વાંએ ખરેખર 150 ગાડીઓ થઈ ગઈ, બધા અમારી વાંએ વાંએ અહીંયા આવ્યા. અને ખરેખર તમને બધાને વંદન આપું છું, અભિનંદન આપું છું, તમે બધા જ છો એટલા માટે અમે લડી શકીએ, કે અમારી કોઈ તાકાત નથી. આજે તેવી તેવી વરા 14-14-25 વરાના છોકરાઓ અહીંયા છે, કોઈક ભણતું હશે, કોઈકના મમ્મી પપ્પાએ આશા રાખીએ છે કે આ વખતે મારો દીકરો કે દીકરી ભણીને ગણીને નોકરીએ લાગે ને મારું ઘર ભરણ પોષણ આગળ કરે. મારા બાપાની એવી આશા હોય કે આ ધંધો ચા તારે બેટા કરવાની જરૂર છે, હવે હું જીવનમાં કાંઈ ન કરી શકું સમાજ સેવા ને રાજકારણ સિવાય, એ તો માનો ને, હું જીવનમાં હવે કાંઈ ન કરી શકું, તમારી વચ્ચે જ રહી શકું. એટલા માટે હું કહું છું કે તમારા માટે નીકળ્યા છીએ, તમારા ભવિષ્ય માટે લડવાનું છે, ક્યાંય પાછા નથી પડવાના, મને વિશ્વાસ છે. જ્યાં સુધી તમે મારી સાથે છો ત્યાં સુધી એક પગલું પાછું નથી કરવાનું, દંગલ કરવાનું એ દંગલને છાતી ઠોકીને કરવાનું, ક્યાંય કોઈ વાંધો નથી, મજબૂતાઈથી લડવાનું છે. અહીંયા મારી માતા બહેનો આવી છે, તમે બધાને એવું હશે કે ભાઈ આ તો એક માના પેટે જન્મેલો હોય તો એ આટલું બધું કરીએ કે ના, આ તમે બધા જેવી હજારો ને લાખો માવના આશીર્વાદ છે એટલે આ રાક્ષસ શ્રી અમિત શાહ ને મોદી સામે લડીએ છીએ, બાકી કેટલી હત્યાઓ ને સજ બધાર કરી નાખ્યું હોય એને અમે કોઈ ના લડી શકે. ઘણી વાર હું વિચારું, હું ઘણી વાર કહું છું કે અભિમન્યુ એની માના પેટમાં 17 મહિના રહ્યો હતો અને અસંખ્ય ચક્રવ્યૂહો અને કોઠાઓના આયુધ શીખ્યો હતો. હું તો મારી માના પેટમાં 9 મહિના રહ્યો છું ને 9 મહિના ને 4 દિવસ જેલમાં રહ્યો છું, કમ્પ્લેટ 18 મહિના ને 4 દિવસે બહાર આવ્યો છું, 182 વિધાનસભાના કોઠાઓ શીખ્યો, કમ્પ્લેટ 182 પૂરેપૂરા. કેમ કે આપણને મોદી જેવું આવડતું નથી, જો માણસામાં મોદી સાહેબ આવે તો મોદી સાહેબ અહીંયાથી અનાઉન્સ કરે, ભાઈઓ બહેનો માણસા જોડે મારો જૂનો સંબંધ છે, એટલે બધા માણસા વાળા મોજે મોજમાં આવી જાય,
ભાઈ ભાઈ સાહેબ ભાઈ કે આપણે જૂનો સંબંધ હોય બે ચાર દસ પંદર વીસ પેટીએ હશે તો ખરો જ આપી દો વોટ સત્તામાં આવી ગયા આજ ક્યાંય આ લડાઈ ની અંદર આપણે બધા એકજૂટ થવું પડશે આજે ખરેખર ધન્ય ને પાત્ર છો તમે બધાએ તમને બધાને વંદન કરું એટલા ઓછા છે માણસાવાળાની જનતાને પાટીદારની આખી માણસાની વિધાનસભા વિજાપુરથી ગાંધીનગરથી આવેલા બધા આ 30,000 નું ખીચોખીચ ભરેલું આ ગ્રાઉન્ડ ની અંદર ત્યારે તમે સાબિત કરી દીધું છે કે આ વખતે અધિકાર સાથે અહંકારીઓને હરાવવાના છે ને એમાં તમે બધા અહીંયા આવ્યા છો એ મારા માટે ખરેખર ખૂબ સારી વાત છે હું ખરેખર બધાને નમસ્તક વંદન કરું છું કે તમારા બધાના આશીર્વાદ હશે તો 18 તારીખે આપણા બધાના ભવિષ્ય માટેનું રિઝલ્ટ હશે મને ખબર છે હું માનું છું કે ભાજપ પાસે બીજી કોઈ પાર્ટી આવશે તો જે પરેશાનીઓને જે મૂંઝવણો છે એનું સોલ્યુશન નહીં થાય હું માનું છું પણ આ લોકોની દાદાગીરી છે ને આ લોકોની જે હવા ભરી ગઈ એની હવા કાઢવાની તાકણીઓ મારીને મારીને કાઢવાની તમને બધા હશે કે ખરેખર બિલકુલ પ્યોર કાઠિયાવાડી હું કોઈ સારું સારું બોલતા નથી આવડતું ખેડૂના પેટે જન્મેલું છું 5 વીઘા જમીને હવારે જો આવ્યો હોય મજૂર અને 200 રૂપિયા બાકી હોય 4 દાડા એને કહીએ કે ભાઈ કાલે આવજે પરમદાડ આવજે એમ કરીને 4 દિવસ લગી અને ચાંપા ખવડાવીએ એવો ગરીબ ખેડૂતનો દીકરો છું એટલા માટે બોલતા જરાય સારું આવડતું નથી કોઈને ગમે ન ગમે અલગ વાત છે કોઈને ન ગમે 9 મહિના જેલમાં મોકલી દીધો ફાઈબાએ કોઈ ફેર નહીં પડતો પણ નથી સારું બોલતા આવડતું જરાય સારું બોલતા નથી આવડતું અને હું સારું બોલવાનો પણ નથી કેમ કે હું મારા સ્વમાન સાથે ક્યારેય સોદો ન કરી શકું હું મારા જે મારા પટેલ તરીકેનું જે મને અભિમાન છે એની સાથે હું ક્યારેય સોદો ન કરી શકું એટલા માટે હું આમ જોડે હજુ સુધી નથી બેઠો મને ક્યારે અભિમાન ક્યારે સોદાવાળી વ્યક્તિ જરાય પસંદ નથી અહીંયા બધા વડીલો માતા બહેનો ખાસ કરીને ચૌધરી સમાજના આગેવાનો ઠાકોર સમાજના આગેવાનો મુસ્લિમ સમાજના આગેવાનો દલિત સમાજના આગેવાનો અને રાજપૂત સમાજ બ્રાહ્મણ સમાજ સોની સમાજ 18 વર્ણ આવીને જે અધિકાર સંમેલનને સ્વમાનની સાથે ખુમારીની સાથે જે શોભાવ્યું છે બદલ હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે તમે હોય તો જ આ બધું થઈ શકે બાકી કોઈની તાકાત નથી હવે જૂના મુદ્દા ઉપર આવી જવું વિકાસવાળા મુદ્દે આજે ઘરનો ડાયરો ને ઘરના ભૂવા છીએ એટલે બોલવામાં કોઈ જ વાંધો નથી હમણાં હવે વિકાસની વાતો આવશે અને વિકાસના નામે તમને બધાને ભોલાવશે શું કહેવાય આપણે એને ભોલાવ્યા કહેવાય મનાવશે મિત્રો વિકાસના મુદ્દે 3 વસ્તુ કહીને બધી વાત પૂરી કરું છું વિકાસસિંહને કહેવાય મારા દાદા ધોત્યું પહેરતા હતા મારા દાદા ધોત્યું પહેરતા અને 5-7-10 વીઘા જમીનની અંદર મહેનત કરી તનતોડ મહેનત કરી કપા વાયો એરંડા વાયા નાળિયેરી વાય બધું વાયું અને મારા બાપાની 7 ભાઈઓ અને 2 બહેનો એના લગ્ન કરાયા એના ભરણ પોષણ કરાવ્યું મારા પપ્પાને એમને મોટા કર્યા સ્વાભાવિક રીતે મારા પપ્પાએ મહેનત ચાલુ કરી મારા પપ્પાએ સર્વસિબલ પંપનો અમારે ધંધો મારા પપ્પાનો એમને મહેનત કરી ખૂબ આખો દિવસ મહેનત કરે મહિને 30-35-40 હજાર રૂપિયા કમાઈ લે અને મારા પપ્પાએ પેન્ટ પહેરવાનું ચાલુ કર્યું મારા પપ્પાની આ મહેનતના કારણે મારા પપ્પાએ મને આ જીન્સ પહેરાવવાનું ચાલુ કર્યું આ વિકાસ મારા બાપાએ 10 વીઘા જમીનની અંદર કર્યો છે કોઈ નરેન્દ્ર મોદીના 200 રૂપિયાના ચેકથી વિકાસ નથી થયો આ બધા સમજી જજો અહીંયા આવેલા બધા બધાના દાદા ધોતી પહેરતા હતા એમનો દીકરો પેન્ટ પહેરે ને એના દીકરા જીન્સ પહેરો કોઈ મને એક હાથ ઊંચો કરીને કોક હા સાહેબ હા હાર્દિકભાઈ આ વખતે 200 રૂપિયા નરેન્દ્ર મોદીના ચેકમાંથી આવ્યો તો હું આ ડેનિમનું જીન્સ લાવ્યો કો મને એક જણો ચલો એક કામ કરો આમાંથી 10 વીઘા જમીન હોય એની 15 વીઘા જમીન થઈ હોય એવો હાથ ઊંચો કરો તો પછી વિકાસ સાનો સાનો વિકાસ આ અદાણી અંબાણી પરિમલ નથવાણી જેવાનો વિકાસ એને વિકાસ માનો છો આ 182 ધારાસભ્ય મોજથી વિકાસ કરે ગાડીઓ બાડીઓ પૈસા પૈસા વાપરે એને વિકાસ કહો છો નહીં આ સમજવું પડશે ને છેલ્લું એટલું કહી દઉં કે માણસા વિધાનસભાની અંદર મારા બાપા ભરતભાઈ નરસિંહભાઈ પટેલ જો અહીંયા ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડવા આવે તો વોટ આપતા નહીં નહીં તો પટલાણીના પેટે દૂધ જન્મ્યા છો એ લજાવશો અને બીજું નામ મારા મમ્મી પટેલ ઉર્મિલાબેન ભરતભાઈ પટેલ
જો અહીંયાથી ચૂંટણી લડવા આવે અને એવું કહે કે હાર્દિક ના મમ્મી છે, હાર્દિક ના માસી છે, વાયા વાયા ઓળખાણો આપે, તો એ વોટ મહેરબાની કરીને ન આપતા. બસ બીજું કાંઈ અહીંયા કહેવા માટે આવ્યો નથી, કાંઈ કરતા નહીં. સ્વમાન માટે પાળી દેજો એકવાર, સમય આવશે કઈ સારું કરશે ફરીથી બેસાડશું, પણ એકવાર એમને હરાવવા પડશે. કેમ કે એમને અહંકાર છે, અહંકાર તો રાવણનો નતો રહ્યો, અભિમાન તો રાવણનો નતો રહ્યો. અમે છીએ રામ ભગવાનનું ધનુષ, અમે છીએ તીર અને બાણ. તમે એવું સમજી જજો કે તમે બધા છો રાવણ. અને મેં જૂના પણ કહ્યું હતું, પહેલા પણ કહ્યું હતું કે આ કાદવની અંદર આવતા 10 વર્ષ સુધી કમળને ઉગવા નથી દેવાનું. કેમ કે આપણા પર અત્યાચાર કર્યો છે, મહેસાણા સુરત અમદાવાદ જેવા વિસ્તારોની અંદર મહિલાઓ પર અત્યાચાર કર્યો છે, મહિલાઓને જેમ તેમ ગાળો આપી છે, મહિલાઓના ઘર પર જઈને પેશાબ કરી ગયા છો, ને મહિલાઓને જે તે બોલીને સમગ્ર સમાજનું અપમાન કર્યું છે. આ ગુસ્સો છે, આ આક્રોશ છે. બાકી મારે ને તમારે ના સરકારને શું લેવા દેવા કે અહીંયાથી બેસીને આવી બધી વાતો કરવી પડે છે? અભિમાનની વાત છે. આપણી પર અત્યાચાર કરી ગયો, શરમ આવી જોઈએ તમને ને મને કે જે લોકો વોટ આપીને સત્તામાં બેસાડે, જ્યારે મનજી પડે, જ્યારે મન પડે તમારી પર અત્યાચાર કરી ગયા, ઈચ્છા પડે ત્યારે જેલમાં પૂરી દીધા. શું બાપાનું બધું સમજ્યું હે તમે? સમજો, મારી પર રાજદ્રોહનો કેસ લગાવ્યો, બે બે રાજદ્રોહ. ભારત દેશમાં ક્યાંય નથી બન્યું કે એક જ દેશની અંદર, એક જ રાજ્યની અંદર બે દેશદ્રોહ લાગે. મારી પર બે દેશદ્રોહ લગાયા. હું જેલમાં હતો, રાત્રે 12 વાગે આવે, હાર્દિકભાઈ તમે ખાલી અહીંયાથી એકલો લેટર લખી દો કે આંદોલન મારું બંધ, એટલે કાલ તમે કહો એટલે હું જજ ને ફોન કરીને તમને છોડાવી દઉં. જેલમાંથી છૂટી ગઈ આપણી ઈમાનદારીથી, આપણે બહાર આવ્યા, કાનૂન વ્યવસ્થા ન્યાયતંત્ર પર ભરોસો હતો. હમણાં લગભગ કહેવાના કેસો ખેંચ્યા, બાકી ખેંચ્યા કોઈ ના નહીં હો. હમણાં મને કે તમે ખાલી એટલું કહી દો કે અમારું આંદોલન બંધ અને ભાજપમાં જોડાઈ જાવ, એટલે રાજદ્રોહ દેશદ્રોહના કેસ પાછા ખેંચી લે. એટલે બાપાનો કાયદો હે ગુજરાતમાં, ઈચ્છા પડે તમે કેસ કરો, ઈચ્છા પડે એટલે પાછા લઈ લો. એટલે ડરાવે છે, તમને ડરાવે છે કે જો અમારી સામે પડ્યા ને તો દેશદ્રોહ લાગશે, જો અમારી જોડે બેસી ગયા એટલે લઈ લેશું. હું દાવા સાથે કહું કે જો દાઉદ ઇબ્રાહીમ ભાજપમાં જોડાઈ જાય ને તો 1992 માં જે મુંબઈમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો ને, એને એવું કહી દે કે ચિકન ગુનિયાથી મરી ગયા હતા. આ દાઉદ ભાજપમાં જોડાઈ જાય અને બીજા દિવસે દાવા સાથે લખી દે કે ભાઈ જ્યાં મુંબઈમાં જે મરી ગયા હતા ને બધા ચિકન ગુનિયા.